નમસ્કાર જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી ત્રણસો પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોવાના છીએ જેનો આ પાર્ટ ટુ છે આની પહેલાં ત્રણસો પ્રશ્નો અપલોડ થયેલા છે જો એ વિડીયો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે અને આવનાર બધી પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી છે એ સિવાય આ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો તો જોઈએ કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો વઢવાણમાં થયો હતો જીવરામ ભટ્ટ પાત્રના સર્જક કવિ કોણ હતા દલપતરામ ક્યા કવિએ દલપતરામને સમર્થ ઉપકવિ કહ્યા છે વિજયરાજ વૈદ્યએ કહ્યા છે ક્યા કવિને અર્વાચીન યુગના પ્રથમ કવિ માનવામાં આવે છે દલપતરામને બુદ્ધિપ્રકાશ પ્રકાશ સામયિકના પ્રથમ તંત્રી તરીકે કોણે કામ કર્યું છે દલપતરામે કર્યું છે ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્ય સંભાષણ કોણે આપ્યું હતું દલપતરામે આપ્યું હતું દલપતરામને ગરબી ભટ્ટ તરીકે કોણે ઓળખાવ્યા હતા નર્મદે ઓળખાવ્યા હતા ગુજરાતી ભાષાના પ્રથમ કરુણ પ્રસસ્તિની રચના કોણે કરી હતી દલપતરામે કરી હતી અંગ્રેજ સરકાર દ્વારા કયા કવિને ઓફ ખિતાબ આપ્યો હતો દલપતરામને આપ્યો હતો દલપતરામે પોતાની કઈ રચનાને હુંગળ વિનાની ભવાઈ કહીને ઓળખાવી હતી મિથ્યાભિમાન અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી અલેક્ઝાન્ડર ફાર્બસે કરી હતી અને દલપતરામે તેમાં તેને મદદ કરી હતી અલેક્ઝાન્ડર ફાર્બસે ક્યારે વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી છવ્વીસમી ડિસેમ્બર અઢારસો ને અડતાલીસ ના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે ગુજરાત વિદ્યાસભા ગુજરાતી ભાષાનું પ્રથમ હાસ્ય નાટક મિથ્યાભિમાનની રચના કોણે કરી હતી દલપતરામે કરી હતી શું છે એવું પૂછવામાં આવે પ્રથમ હાસ્ય નાટક ક્યુ છે તો મિથ્યાભિમાન છે ગુજરાતી સાહિત્યનો પ્રથમ કાવ્ય સંગ્રહ કાવ્ય દોહનની રચના કોણે કરી દલપતરામે કરી તાર્કિક બૌદ્ધ વાર્તા સંગ્રહ અને હોપ વાંચન માળા કાવ્ય સંગ્રહના રચનાકાર કોણ છે દલપતરામ છે ફાર્બસ વિર કરુણ પ્રશસ્તિ કાવ્ય કાવ્યદોહન બાગ એક બે ની રચના કોણે કરી દલપતરામે કરી હતી ભાદરવાનો ભીંડો ઊંટ અને શિયાળ જાણીતી રચનાઓ કોની છે દલપતરામની છે શરણાઈવાળો કેળેથી નમેલી ડોસી અને માખીનું બચ્ચું આ જાણીતી રચનાઓ કોની છે દલપતરામની છે હુન્નરખાનની ચડાઈ દીર્ઘ કાવ્યની રચના કોણે કરી હતી દલપતરામે કરી હતી પોલું છે તે બોલ્યું તેમાં કરીશી તે કારીગરી પંક્તિ કોની છે દલપતરામની છે તો મિત્રો આ રીતે એક એક કવિઓ અને લેખકોને આપણે લેતા જઈશું જેથી કોઈ પણ કવિના કે લેખકના પ્રશ્નો બાકી ના રહી જાય અને યાદ રાખવામાં પણ સરળતા રહે ગુજરાતી ભાષાનું પ્રથમ અનુવાદિત નાટક ક્યુ છે લક્ષ્મી છે અંધેરી નગરીને ગંડુ રાજા આના સર્જક કોણ છે દલપતરામ છે માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં પંક્તિ કોની છે દલપતરામની છે સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી બંદા બેઠા માચીએ ને દુનિયા ડહોળે પાણી પંક્તિ કોની છે દલપતરામની છે જ્યાં આદર જ્યાં આવકાર જ્યાં નેનોમાં નેહ પંક્તિ કોની છે દલપતરામની છે આવ ગુજરાતી તને અતિશોભિત હું શણગાર સજાઉં આ પંક્તિ કોની છે દલપતરામની છે નર્મદાશંકર લાભશંકર દવે એટલે કે નર્મદનો જન્મ ક્યાં થયો હતો સુરતમાં થયો હતો કોને સુધારા યુગનો અરુણ અને તરીકે ઓળખવામાં આવે છે પ્રેમ શૌર્ય અને નર્મદ ઉપનામ કોનું છે નર્મદાશંકર લાભશંકર દવેનું પ્રથમ ગદ્ય લખાણ મંડળી મળવાથી થતા લાભ પ્રસિદ્ધ રચના કોની છે નર્મદની છે ક્યા ગુજરાતી સર્જકે લાગણી જુસ્સો અને દેશાભિમાન શબ્દોનો પ્રથમ ઉપયોગ કર્યો હતો નર્મદે કર્યો હતો મહાકાવ્યની રચના કરવા વીરવૃત છંદની શોધ કોણે કરી હતી નર્મદે કરી હતી અઢારસો ને ચોસઠ માં દાંડીયો નામના પાક્ષિકની શરૂઆત કોને કરી હતી નર્મદે નર્મદની કઈ રચનાને સુધારાનું બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે હિન્દુઓની પડતી કોના દ્વારા નર્મદને અર્વાચીન પદ્યનો પ્રણેતા એવી ઉપમા આપવામાં આવી છે રાવી પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠક કોને ગદ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે નર્મદને અર્વાચીનોમાં આદ્ય ઉપનામ નર્મદને કોને આપ્યું કનૈયાલાલ મુનશીએ આપ્યું નર્મદને પ્રાણવંતુ પૂર્વજ તરીકે કોણે સંબોધ્યો ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ કોણે કહ્યું હતું કે નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે ઉમાશંકર જોશીએ કહ્યું હતું આત્મકથા સ્વરૂપે લખાયેલું પ્રથમ પુસ્તક મારી હકીકતના લેખક કોણ છે નર્મદ છે નર્મદની આત્મકથા કઈ મારી હકીકત સાર અને હકીકતરામ રૂપરામ મહેતા પ્રસિદ્ધ રચનાઓ કોની છે સ્વદેશાભિમાન સ્ત્રી કેળવણી અને ધર્મ વિચાર આ કૃતિઓના કવિ કોણ છે નર્મદ નર્મદે કયો શબ્દકોષ આપ્યો છે નર્મકોષ આપ્યો છે રાજ્ય રંગ અને મેવાડની હકીકત કોની કૃતિ છે નર્મદની કૃતિઓ છે ડગલું ભર્યું કે ના હટવું પંક્તિ કોની છે નર્મદની કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અડગવનના મુસાફરને હિમાલય પણ નથી નડતો ના કવિ કોણ છે નર્મદ છે કોની કોની છે ગુજરાત રચના કોની છે નર્મદની પ્રખ્યાત પંક્તિ જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ના લેખક કોણ છે નર્મદ છે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે પંક્તિ કોની છે નર્મદની છે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે બનાવ્યો ના રચનાકાર કોણ છે દાસી છે ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે કોણ ઓળખાય છે અલેક્ઝાન્ડર ફાર્બસ અલેક્ઝાન્ડર ફાર્બસ નો જન્મ ક્યાં થયો હતો લંડનમાં થયો હતો રાસમાળા ભાગ એક અને બે ના લેખક કોણ છે અલેક્ઝાન્ડર ફાર્બસ છે વિવેચક તરીકે કોણ ઓળખાય છે નવલરામ પંડ્યા નંદશંકર અઢારસો સત્યોતેર માં દિલ્હી દરબાર દ્વારા ક્યુ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું રાવ બહાદુરનું સન્માન મળ્યું હતું ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો લેખક કોણ છે નંદશંકર તુર્જાશંકર મહેતા ભોડા ભટ્ટ નામનું પાત્રના સર્જક કોણ હતા નવલરામ પંડ્યા ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક કોણ હતા નવલરામ પંડ્યા હતા ભટ્ટનું ભોપાળું અને વીરમતીના લેખક કોણ છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા છે નવરામ પંડ્યાના વિવેચનને કોણે મધુકર ગુંજારવ કહ્યો હતો વિજયરાજ વૈદ્યએ કહ્યો હતો નવલરામ પંડ્યાના વિવેચનોને આનંદની ઉજાણી કહી છે ગોવર્ધન રામ ત્રિપાઠીએ ઇતિહાસની આરસી ગુજરાતની મુસાફરી તથા જનાવરની જાન આ પ્રખ્યાત કાવ્ય રચનાઓના લેખક કોણ છે નવલરામ લક્ષ્મીરામ પંડ્યા છે માનવ ધર્મ સભાની સ્થાપના કોને કરી હતી દુર્ગારામ કરી હતી રોજનીસી રૂપે ગુજરાતમાં સભાનપણે પહેલી આત્મકથા લખવાની શરૂઆત કોને કરી હતી દુર્ગારામ મહેતાજીએ કરી હતી ધર્મ સાહિત્ય તથા સમાજ સુધારણા પત્રોના લેખક કોણ છે

સામિક દ્વારા સુધારા વિશે લેખો લખ્યા છે મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યા છે કરશનદાસ ચરિત્ર લખનાર કોણ છે રૂપરામ નીલકંઠ મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર કોણે લખ્યું મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું હતું સત્યપ્રકાશ સામિકની શરૂઆત કોણે કરી હતી કરશનદાસ મૂળજીએ કરી હતી જાણીતા મહારાજ લોયબલ કેસ જીતનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા કરશનદાસ મૂળજી વિધવા વિવાહ પર નિબંધ લખનાર કવિ કોણ હતા કરશનદાસ મૂળજી જેના લીધે તેઓને પોતાનું ઘર પણ છોડવું પડ્યું હતું ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે રણછોડભાઈ દવે પ્રથમ કરુણાંત સામાજિક નાટક લલિતા દુગ્દર્શક લખનાર કવિ કોણ રણછોડભાઈ ઉદયરામ દવે આખું નામ પણ યાદ રાખતા જજો રણછોડભાઈ ઉદયરામ દવેને કોણે ગુજરાતના આદ્ય નાટ્યકાર તરીકે ઓળખાવ્યા હતા રમણભાઈ નીલકંઠે લલિતા દુગ્દર્શક તથા સુશીલ સુંદરી તથા તારામતી સ્વયંવર જેવી રચનાઓ કોની છે રણછોડભાઈ ઉદયરામ દવેની છે કયા ગુજરાતી સાહિત્યકારે પોતાની પત્નીના નામ પરથી લક્ષ્મી લાઇબ્રેરીની સ્થાપના કરી હતી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ કરી હતી ગુજરાતી સાપ્તાહિકની શરૂઆત કોણે કરી હતી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ કરી હતી કયા ગુજરાતી સાહિત્યકારે બૃહદ કાવ્ય દોહનના આઠ ભાગમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગ્રંથિસ્થ કરવાનું કામ કર્યું હતું ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ સૌપ્રથમ ગુજરાતી શુદ્ધ પંચાંગ બનાવનાર કોણ હતા તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ હતા ચંદ્રકાંત ભાગ એકથી ત્રણ અને ટીપુ સુલતાન આ જાણીતી રચનાઓ કોની છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની છે મહારાણી વિક્ટોરિયાનું ચરિત્ર લખનાર કવિ કોણ હતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો વવાણિયામાં થયો હતો જે મોરબી જિલ્લામાં આવેલું છે સતાવધાની અને સિદ્ધ કવિ તરીકે જાણીતા કોણ છે શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્રનું પૂર્વાશ્રમનું નામ શું હતું રાયચંદભાઈ હતું ક્યાં ગુજરાતી સાહિત્યકારને સાક્ષાત સરસ્વતીનું બિરુદ મળ્યું છે શ્રીમદ રાજચંદ્રને મળ્યું છે આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા છે જે પ્રિવીસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે કોણ જાણીતા છે શ્રીમદ રાજચંદ્ર શ્રી રંગ અવધૂતનો જન્મ ક્યાં થયો હતો ગોધરામાં થયો હતો જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે ગુરુ લીલામૃત જેવા કાવ્ય ગ્રંથોના રચિતા કોણ છે શ્રી રંગ અવધૂત છે ગોર્ધનરામ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો નડિયાદમાં થયો હતો બાવની શ્રી અવધૂતી રંગતરંગ અને રંગ હૃદયમ કૃતિના કરતા કોણ છે શ્રી રંગ અવધૂતજી છે ગોર્ધનરામ ત્રિપાઠીને જગત સાક્ષરનું બિરુદ કોણે આપ્યું કવિ નાનાલાલે આપ્યું હતું ક્યા કવિ પંડિત યુગના પુરોધા તથા સાક્ષરવરીય તરીકે પણ જાણીતા છે તો એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી સાક્ષરસ્તમ તરીકે ઓળખાતા કયા કવિ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા રામ ત્રિપાઠી રામ ત્રિપાઠીની કઈ કૃતિ પ્રથમ મહાનવલ તરીકે ગણના પામી છે સરસ્વતી ચંદ્ર પત્નીના અવસાનના કારણે ગોવર્ધન રામ ત્રિપાઠીએ કયા ચરિત્ર ગ્રંથની રચના કરી સ્નેહ મુદ્રા દીકરી લીલાવતીના અવસાનના કારણે ગોવર્ધન રામે કઈ કૃતિનું સર્જન કર્યું લીલાવતી જીવનકલા કયા કવિ જગત સાક્ષર તરીકે ઓળખાય છે ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર મહાનવલના કેટલા ભાગ છે એક થી ચાર ભાગ છે આપેલ વિવેચનોના રચનાકાર કોણ છે દયારામનો અક્ષરદેહ સાક્ષર જીવન અને આધ્યાત્મિક જીવન તો એ છે ગોવર્ધન રામ ત્રિપાઠી આપેલ ઉપનામ કયા કવિના છે બાલ મસ્ત કલાંત અને નિજાનંદ ટોટલ ચાર ઉપનામો છે બાલ મસ્ત કલાંત અને નિજાનંદ કોના છે બાલાશંકર કંથારીયાના છે આપેલ કૃતિઓનો કવિ કોણ છે કલા કવિ હરિપ્રેમ પંચદશી અને ભણકાર જવાબ આવશે બાલાશંકર કંથારિયા ક્યા ગુજરાતી ગઝલકાર ગુજરાતી સાહિત્યના પ્રથમ ગઝલકાર અને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખાય છે બાલાશંકર કંથારિયા ઓળખાય છે બાલાશંકર કંથારિયાની પ્રથમ ગઝલ કઈ હતી બોધ પ્રખ્યાત રચનાઓ જીગરનો યાર અને ગુજારે તારે ના કવિ કોણ છે બાલાશંકર કંથારિયા છે અરે પ્રારંભ તો ઘેલું રહે છે દૂર માંગે તો દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે ના કવિ કોણ છે બાલાશંકર કંથારિયા મણિશંકર નભુભાઈ દ્વિવેદીનો જન્મ ક્યાં થયો હતો નડિયાદમાં થયો હતો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માટે ન્યાયશાસ્ત્ર અને વડોદરાની જ્ઞાન મંજુષા માટે ચેતનના શાસ્ત્રની રચના કોણે કરી હતી મણિલાલ દ્વિવેદીએ કરી હતી કયા સાહિત્યકાર અભેદ માર્ગના પ્રવાસી તરીકે જાણીતા છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ દ્વિવેદીએ લોર્ડ લિટનની કઈ કૃતિનો ભાવાનુવાદ કર્યો હતો જેનોનીનો ભાવાનુવાદ કર્યો હતો મણિલાલ દ્વિવેદીને તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞાતા તરીકે કોણે સંબોધ્યા હતા નબલરામ પંડ્યાએ રમણભાઈ નીલકંઠે એક જ આશ્વાસન સ્થાનનું બિરુદ કોને આપ્યું હતું મણિલાલ દ્વિવેદીને આપ્યું હતું ગુલાબસિંહ આત્મનિમજન પ્રાણ વિનિયમ કાંતા જેવી રચનાઓના રચનાકાર કોણ છે મણિલાલ દ્વિવેદી છે ઉત્તમ રામચરિત્ર મહાવીર ચરિત્ર ગીત અને માલતી માધવનો ગુજરાતી અનુવાદક કોણ છે મણિલાલ દ્વિવેદી પ્રસિદ્ધ પંક્તિ કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે કોની છે મણિલાલ દ્વિવેદીની છે પ્રસિદ્ધ કાવ્યો યારી મસ્તાની અહાદુ એકલો અને પ્રેમજીવનના સર્જક કોણ છે મણિલાલ દ્વિવેદી છે ક્યા ગુજરાતી સાહિત્યકારે હરિગીત છંદમાં ફેરફાર કરી ખંડ હરિગીત છંદની રચના કરી હતી રાવ દિવેટિયાએ કરી હતી ખંડ હરીગીત છંદની રચના રાવની કઈ કૃતિ અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી ગણાય છે કુસુમ માળા ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર તરીકે કોણ ઓળખાય છે નરસિંહરાવ દિવેટિયા ઓળખાય છે કયા કવિ જ્ઞાનબાલ દુરબીન નરકેસરી અને પથિક તરીકે ઓળખાય છે તો એ છે રાવ દિવેટિયા કયા ગુજરાતી સાહિત્યકાર સાહિત્ય દિવાકર તરીકે ઓળખાય છે નરસિંહરાવ દિવેટિયા કયા ગુજરાતી સાહિત્યકારે પ્રથમ ઉર્મી કાવ્ય સંગ્રહ છે તે પ્રગટ કર્યો હતો રાવ દિવેટિયાએ પ્રથમ ઉર્મી કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો હતો ગદ્ય રચના ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર મનોમુકુર ભાગ એકથી ચાર અને સ્મરણ રચનાકાર કોણ છે નરસિંહરાવ દિવેટિયા કુસુમમાળા હૃદયવીણા નુપુરઝંકાર જેવા જાણીતા પુસ્તકોની રચના કોણે કરી હતી નરસિંહરાવ દિવેટિયાએ કરી હતી પ્રસિદ્ધ રચના મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલોના રચનાકાર કોણ છે નરસિંહરાવ દિવેટિયા છે પ્રેમળ જ્યોતિ તારો દાખવી ના રચનાકાર કોણ છે નરસિંહરાવ દિવેટિયા કયા સાહિત્યકારે નરસિંહરાવની કવિતાને સુકા અરણ્યમાં લીલી કુંજ તરીકે ઓળખાવી છે રમણભાઈ નીલકંઠ નરસિંહરાવની કઈ કૃતિને કાકા સાહેબે તમામ ભારતીય સાહિત્યના આભૂષણરૂપ કહી છે સ્મરણ સંહિતા આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે પંક્તિ કોની છે નરસિંહરાવ દિવેટિયાની છે ભદ્રમ ભદ્ર હાસ્ય નવલકથાના સર્જક કોણ છે રમણભાઈ નીલકંઠ વસંત માસિકની શરૂઆત કરનાર સાહિત્યકાર કોણ આનંદ શંકર ધ્રુવ ક્યા ગુજરાતી હાસ્યકારને ગુજરાતી ભાષાના પ્રથમ સમર્થ હાસ્યકારની ઉપમા મળી છે રમણભાઈ નીલકંઠને રમણભાઈ નીલકંઠે પ્રાર્થના સભાના કયા માસિકના તંત્રી પદે સેવાઓ આપી છે આનંદ શંકર ધ્રુવ રાયનો પર્વત હાસ્ય મંદિર કવિતા અને સાહિત્ય શોધમાં આ જાણીતી રચનાઓ કોની છે રમણભાઈ નીલકંઠની છે સાંઈ આશે સબકુ હોત કે મુજ બંદેશે કુછ કછું નહીં પંક્તિના કવિ કોણ છે રમણભાઈ નીલકંઠ છે ક્યા ગુજરાતી સાહિત્યકાર પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તથા સમર્થ ધર્મચિંતક તરીકે ઓળખાય છે આનંદશંકર ધ્રુવ આનંદ શંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે સેવાઓ આપી હતી બનારસ હિન્દુ યુનિવર્સિટી ક્યા ગુજરાતી સાહિત્યકાર મદ્રાસમાં યોજાયેલી ચોથી ફિલોસોફિકલ કોંગ્રેસના પ્રમુખ હતા આનંદશંકર ધ્રુવ આપેલ કૃતિઓ ધર્મવર્ણન હિન્દુ ધર્મ હિન્દુ ધર્મની બાળપોથી આપણો ધર્મ કાવ્યત્વ વિચારના લેખક કોણ છે આનંદશંકર ધ્રુવ છે મણિશંકર રતનજી ભટ્ટનું જન્મસ્થળ કયું છે ચાવંડ જે લાઠી નજીક આવેલું છે અને અમરેલી જિલ્લામાં આવેલું છે કયા ગુજરાતી સાહિત્યકાર મણિલાલ એ છે આનંદશંકર ધ્રુવ કયા ગુજરાતી સાહિત્યકાર મનોમંથન નિમગ્ન પુરુષ તરીકે જાણીતા હતા મણિશંકર ભટ્ટ હતા મણિશંકર ભટ્ટ એ અઢારસો ને માં કયો ધર્મ અંગીકાર કર્યો હતો ખ્રિસ્તી ધર્મ છે તે અંગીકાર કર્યો હતો દેશભક્તિ ગીત ઓ હિંદ દેવભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા ની રચના કોણે કરી હતી મણિશંકર ભટ્ટે કરી હતી ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ખંડ કાવ્ય લાવનાર સૌપ્રથમ કવિ કોણ હતા મણિશંકર ભટ્ટ હતા વસંત વિજય અતિજ્ઞાન ચક્રવાત મિથુન અને દેવ્યાની જેવા પુસ્તકોના રચનાકાર કોણ છે મણિશંકર ભટ્ટ કલાપી કાંતના સંવાદો તથા પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર અંગેના લેખ સંગ્રહો કોણે આપ્યા છે મણિશંકર રત્નજી ભટ્ટે આપ્યા છે ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુવાય આ પંક્તિ કોની છે મણિશંકર રત્નજી ભટ્ટની છે પૂર્વાલાપ કાવ્યસંગ્રહની રચના કોણે કરી હતી મણિશંકર ભટ્ટે કરી હતી કવિ કલાપીનું મૂળ નામ શું છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનો જન્મ ક્યાં થયો હતો લાઠી જિલ્લો અમરેલી કનૈયાલાલ મુનશીએ કવિ કલાપીને કઈ ઉપમા આપી હતી પ્રણય અને અસુરના કવિ કયા ગુજરાતી સાહિત્યકારે કલાપીને યુવાનોના કવિની ઉપમા આપી હતી ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ સુરતાની વાડીનો મીઠો મોરલોની ઉપમા કવિ કલાપીને કોણે આપી હતી મણિશંકર રત્નજી ભટ્ટે આપી હતી કલાપી એવોર્ડ કયા સાહિત્ય પ્રકાર માટે આપવામાં આવે છે ગઝલ રચના માટે અપાય છે પ્રવાસ નિબંધ કાશ્મીરનો પ્રવાસના લેખક કોણ છે કલાપી ઓગણીસો છાસઠ માં કલાપીના જીવન પર બનેલી ફિલ્મ કલાપીમાં કલાપીની ભૂમા ભૂમિકા છે તે કોણે ભજવી હતી સંજીવકુમારે ભજવી હતી તુષાર કર્મલિની અને અમ આગ્યાને આ જાણીતી રચનાઓ કોની છે કવિ કલાપીની છે હૃદય ત્રિપુટી એક એકઘા અને મને જોઈને ઉડી જતા પક્ષીઓને આ પ્રખ્યાત રચનાઓ કોની છે કલાપીની છે આપેલ પ્રખ્યાત પંક્તિના લેખક કોણ છે હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે તો એ છે કલાપી વારંવાર પૂછાતી આ પંક્તિ છે યાદ રાખી લેજો રે પંખીડા સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો પંક્તિના લેખક કોણ છે કવિ કલાપી છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ પંક્તિ કોની કલમે લખાય છે કવિ કલાપીની કલમે લખાય છે હંસપ્રિતિ ક્યાંયની વિપત પડે ઉડી જાય આ પંક્તિ કોની છે કવિ કવિકલાપીની છે કવિ નાનાલાલના પિતાનું નામ શું છે દલપતરામ નાનાલાલને ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ જેવા શબ્દોથી કોણે નવાજ્યા હતા કવિ કાંતે નવાજ્યા હતા પ્રેમ ભક્તિ અને ગુજરાતના કવિવર અને કવિ સમ્રાટની ઉપમાઓ કોને મળી છે નાનાલાલને મળી છે પ્રેમ ભક્તિ ગુજરાતના કવિવર અને કવિ સમ્રાટ ક્યા ગુજરાતી સાહિત્યકારને ડોલન શૈલીના જનક માનવામાં આવે છે નાનાલાલને માનવામાં આવે છે કવિ નાનાલાલની કઈ કૃતિ ડોલન શૈલીમાં રચાયેલી પ્રથમ કૃતિ ગણાય છે તો એ છે વસંતોત્સવ કેટલાક કાવ્યો ભાગ એક થી ત્રણ અને નાના નાના રાસ ભાગ એકથી ત્રણની રચના કોણે કરી છે કવિ નાનાલાલે કરી છે દુખોને હંમેશા એકલો હું સંહારી લઉં છું ખુશીને મેં હંમેશા વહેંચવાની ટેવ રાખી છે આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે કવિ નાનાલાલની છે સિંહને શસ્ત્રા વીરને મૃત્યુશા પંક્તિ કોની છે નાનાલાલની સ્નેહિના સોણલા કુલયોગીની જયા જયંત અને પિતૃતર્પણ વગેરે જાણીતી રચનાઓ કોની છે કવિ નાનાલાલની છે આપણા સાક્ષર રત્નો જાણીતો વિવેચન ગ્રંથના લેખક કોણ છે નાનાલાલ ધન્ય હો ધન્યજ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ જાણીતી પંક્તિના લેખક કોણ છે નાનાલાલ છે અસત્યો માહિતી પ્રભુ પરમ તું લઈ જા ના કવિ કોણ નાનાલાલ બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ભરૂચમાં થયો હતો પંડિત યુગ અને ગાંધીયુગ વચ્ચેના સંક્રાંતિકાળના કવિ એટલે કોણ બકર ઠાકોર બળવંતરાય કલ્યાણજી ઠાકોર કયા કવિ સહેની અને અગેય પ્રવાસી પદ્યના સર્જક તરીકે ઓળખાય છે બકર ઠાકોર ઓળખાય છે કયા કવિએ સૌપ્રથમ સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજ્યો હતો બકર ઠાકોર ક્યા કવિ ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકે ઓળખાય છે બકર ઠાકોર ઓળખાય છે કયા કવિને બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવનમેશ તરીકે ઓળખવામાં આવે છે બકર ઠાકોર મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો અને ચેનલ ઉપર નવા હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બકર ઠાકોરની કઈ કૃતિ પ્રથમ સોનેટ તરીકે ગણના પામી છે ભણકાર જૂનું પિયર ઘર અને વર્ષાની એક સુંદર સાંજ જાણીતી કાવ્ય રચનાઓ કોની છે બકર ઠાકોરની છે દર્શનુ અને પંચોતેર મેં રચનાઓ કોની છે બકર ઠાકોર મોગરો પ્રેમની ઉષા અદ્રષ્ટિ દર્શન અને એક તોડેલી ડાળ કાવ્ય રચનાઓ કોની છે બકર ઠાકોર નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન ના ઉદગાતા કોણ છે બકર ઠાકોર ક્યા ગુજરાતી સાહિત્યકાર બુચા કવિ અદલ અને મોટાલાલ તરીકે ઓળખાય છે અર્ધેસર ખબરદાર બુચા કવિ અદલ અને મોટાલાલ ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શહેર કોણ અર્ધેસર ખબરદાર શિયાળો સુડે ગયો ઉનાળો ધૂળે વહ્યો પંક્તિ કોની છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ કોની છે અર્ધેસર ખબરદાર આવી છે વસંત વસંતપત્ર પુષ્પકેલા થાળ ભરી પંક્તિ કોની છે અર્ધેસર ખબરદાર ની છે કયા કવિને સમર્થ ઉપકવિ તરીકે ઓળખવામાં આવે છે દામોદર બોટાદકર ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત નમિયે નમિયે માત અમારી ગુણવંતી ગુજરાત પંક્તિ કોની છે અર્ધેસર ખબરદારની છે કાવ્ય રસિકા વિલાસિકા પ્રકાશિકા દર્શનિકા અને ભજનિકાના સર્જક કોણ છે અર્ધેસર ખબરદાર ભારતનો ટંકાર અમારો દેશ ભારત ભારતભૂમિનું જયગાન અને હલ્દી યુદ્ધ કૃતિઓના સર્જક કોણ છે અર્ધેસર ખબરદાર છે કયા કવિને ગૃહ જીવન ગૃહજીવનના કવિ અને ગૃહગાયક તરીકે ઓળખવામાં આવે છે દામોદર બોટાદકરને ઓળખવામાં આવે છે ગૃહજીવનના કવિ અને ગૃહગાયક દામોદર બોટાદકરને સૌંદર્ય દર્શી કવિની ઉપમા કોણે આપેલી છે વિશ્વનાથ ભટ્ટ ગાંધીજીને રામ મંત્રનો રામ નામનો મંત્ર છે તે કોણે આપ્યો હતો રંભાએ આપ્યો હતો મીઠા મધુને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તે મોરી માતરે રે જોડ સખી નહીં રે લોલ પંક્તિ કોની છે દામોદર બોટાદકરની છે કિલ્લોલીની શ્રોતસ્વીની નિર્જનણી અને રાજતરંગણી જાણીતી કૃતિઓ ક્યાં કવિની છે દામોદર બોટાદકરની છે નહીં જગમહી તારી મૂર્તિ કો સ્થાન માળી પંક્તિ કોની છે દામોદર બોટાદકર કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક ગણાય છે રણજીતરામ વાવાભાઈ મહેતા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો અઠ્યાવીસ થી થઈ હતી સૌપ્રથમ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રકથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા જવેરચંદ મેઘાણીને રણજીતરામને કોણે ગુજરાતી અસ્મિતાના અવતાર કહ્યા છે કનૈયાલાલ મુનશીએ કહ્યા છે પ્રથમ ગુજરાતી સચિત્ર સામયિક વીસમી સદીના સ્થાપક તંત્રી કોણ હતા આજી મહંમદ અલ્લા રખ્યા શિવજી હતા કનૈયાલાલ મુનશીની કઈ કૃતિઓ વીસમી સદી સામિકમાં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી પાટણની પ્રભુતા અને રાજાધીરાજ અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતાં આપણને શરમ લાગે છે તેના કરતાં માતૃભૂમિની જોડણીનો વધ કરતાં આપણને વધારે શરમ લાગવી જોઈએ આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું વીસમી સદી સામયિકમાં ચિત્રો બનાવવાનું કામ કોણ કરતું હતું કલાગુરુ રવિશંકર રાવળ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ મંગલ પ્રભાત પુસ્તકો કોના દ્વારા લિખિત છે ગાંધીજી દ્વારા લિખિત છે હિન્દ સ્વરાજ કોના દ્વારા હસ્તલિખિત પુસ્તક છે ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ કોનું પુસ્તક છે ગાંધીજીનું પુસ્તક છે સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે ગાંધીજી વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના લેખક કોણ છે ગાંધીજી છે કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો સતારા મહારાષ્ટ્રમાં કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબની મૂળ અટક શું હતી રાજાધ્યક્ષ હતી કાકા સાહેબની આત્મકથાનું નામ શું છે સ્મરણ યાત્રા કાકા સાહેબ કાલે ગાંધીજી દ્વારા ક્યુ બિરુદ આપવામાં આવ્યું હતું સવાઈ ગુજરાતી કાકા સાહેબે કઈ વિદ્યાપીઠમાં કુલ નાયક તરીકે સેવાઓ આપી હતી ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદમાં આવેલી છે ઓગણીસો વીસમાં ગાંધીજી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી રવિન્દ્રનાથ ટાગોર અને કાકા સાહેબ કયા સ્થળે મળ્યા હતા શાંતિ નિકેતનમાં મળ્યા હતા જીવનનો આનંદ અને રખડવાનો આનંદ કોની જાણીતી કૃતિઓ છે કાકા સાહેબ કાવેલકરની છે નદીઓને લોકમાતાનું બિરુદ કોને આપ્યું હતું હિમાલયનો પ્રવાસ નિબંધના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર સ્મરણ યાત્રા એ કોની આત્મકથા છે કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે સ્મરણ યાત્રા બ્રહ્મદેશનો પ્રવાસ ઉગમણો દેશ જાપાન અને બાપુની ઝાંખી એ કોની જાણીતી રચનાઓ છે કાકા સાહેબ કાલેલકરની કયા ગુજરાતી સાહિત્યકાર શેષ દ્વિરેપ સ્વેરવિહારી અને જાત્રાળુ તરીકે ઓળખ ઓળખાતા છે તો તે છે રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષ દ્વિરેપ સ્વેરવિહારી અને જાત્રાળુ યાદ રાખજો મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ એટલે કોણ રામનારાયણ વિશ્વનાથ પાઠક પંડિત સુખલાલજીની આત્મકથાનું નામ શું છે મારું જીવન વૃત્તાંત રાવી પાઠકે ટૂંકી વાર્તાઓ કયા ઉપનામથી લખી છે દ્વિરેફથી લખી છે ટૂંકી વાર્તાઓ દ્વિરેફની વાતો એમ યાદ રાખી શકો તમે રાવી પાઠકે શેષ ઉપનામથી ક્યા સાહિત્ય પ્રકારની રચના કરી છે કાવ્યોની રચના કરી છે શેષના કાવ્યો રાવિ પાઠકે સ્વેર વિહારી ઉપનામથી ક્યા સાહિત્ય પ્રકારની રચના કરી છે નિબંધો સ્વેરવિહારીના નિબંધો રાવી પાઠકનું રાણકદેવી કાવ્ય કયા ઉપનામથી પ્રગટ થયું જાત્રાળુ ઉપનામથી પ્રગટ થયું હતું મુકુંદરાય ખેમી જક્ષણી જમનાનુપુર આ જાણીતી વાર્તાઓના લેખક કોણ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક ધુઆધાર અને ભેડાઘાટ વારાણસી બારડોલીનો પત્ર આ જાણીતા મનોવિહારના લેખક કોણ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક રાવી પાઠકને ઉમાશંકર જોશીએ ક્યાં નામથી ઓળખાવ્યા છે ગાંધી યુગના સાહિત્યકાર રાવી પાઠકના નિબંધોને અનોખા સર્જન તરીકે કોણે ઓળખાવ્યા હતા ત્રિભુવનદાસ લુહારે ઓળખાવ્યા હતા એટલે કે સુંદરમે ગુજરાતી ભાષાના બહુશ્રુત વિદ્વાન તરીકે કયા કવિ ઓળખાય છે હરિવલ્લભ ભાયાણી પંડિત સુખલાલનો જન્મ ક્યાં થયો હતો વઢવાણમાં થયો હતો જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે સ્વામી આનંદનો જન્મ ક્યાં થયો હતો શિયાણી સુરેન્દ્રનગર કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો ભરૂચમાં થયો હતો ક્યા ગુજરાતી સાહિત્યકાર અનાસક્ત અપરિગ્રહ જ્ઞાની અને પ્રબુદ્ધ તરીકે ઓળખાય છે સ્વામી આનંદ સ્વામી આનંદના સમગ્ર સર્જનનો સંચય ક્યાં નામે કરવામાં આવ્યો છે ધરતીની આરતી કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું છે ઘનશ્યામ કનૈયાલાલ મુનશીની આત્મકથાના ચાર ભાગ ક્યાં છે તો એક છે શિશુ અને સખી બીજું છે અર્ધે રસ્તે ત્રીજું છે સીધા ચડાણ અને ચોથું છે સ્વપ્ન સિદ્ધિની શોધમાં કયા ગુજરાતી સાહિત્યકાર સ્વપ્ન દ્રષ્ટિ તરીકે ઓળખાય છે કનૈયાલાલ મુનશી કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય વિદ્યાભવનના સ્થાપક છે કનૈયાલાલ મુનશી છે ગુજરાત માસિકની શરૂઆત કોણે કરી કનૈયાલાલ મુનશી રાજાજીરાજ નવલકથાના સર્જક કોણ છે કનૈયાલાલ મુનશી છે અસ્મિતા શબ્દ પ્રથમવાર કોણે આપ્યો હતો કનૈયાલાલ મુનશીએ આપ્યો હતો ભવંશ જનરલ અને સમર્પણ સામિક કોના દ્વારા ચલાવવામાં આવતું હતું કનૈયાલાલ મુનશી દ્વારા કયા ગુજરાતી સાહિત્યકાર બંધારણની ખરડા સમિતિના સભ્ય હતા તો એકમાત્ર ગુજરાતી કનૈયાલાલ મુનશી ખરડા સમિતિના સમિતિના જે સભ્ય છે તે હતા ભાર્ગવ માસિક અને સાહિત્ય સંસદની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી કનૈયાલાલ મુનશી દ્વારા કનૈયાલાલ મુનશીએ ઘનશ્યામ ઉપનામથી પ્રથમ વાર્તા કઈ પ્રગટ કરી હતી મારી કમલા ઐતિહાસિક નાટક ધ્રુવ સ્વામીની દેવીના લેખક કોણ છે કનૈયાલાલ મુનશી છે જાણીતી નવલકથાઓ વેરની વસુલાત પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ આ જાણીતી કૃતિઓના સર્જક કોણ છે કનૈયાલાલ મુનશી છે ગુજરાતને કોઈ સીમાડા નથી કોની જાણીતી પંક્તિ છે કનૈયાલાલ મુનશી લોપા મુદ્રા અને ભગ્ન પાદુકાના સર્જક કવિ કોણ છે કનૈયાલાલ મુનશી છે કાકાની શશી નાટકના સર્જક કોણ છે કનૈયાલાલ મુનશી પૃથ્વી વલ્લભ અને જય સોમનાથના સાહિત્યકર્તા કોણ છે કનૈયાલાલ મુનશી તર્પણ અને મધુરિકા જેવા જાણીતા નાટકોની રચના કોણે કરી કનૈયાલાલ મુનશીએ કરી છે ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે આ પંક્તિ કોની છે કનૈયાલાલ મુનશી જીવન શોધન અને સમૂડી ક્રાંતિ કોના જાણીતા પુસ્તકો છે કિશોરલાલ મસરૂવાડાના રવિન્દ્રનાથના ચિત્રાંગદા નાટકનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો હતો મહાદેવભાઈ દેસાઈએ કર્યો હતો બે ખુદાય ખિદમતગાર એ કોના દ્વારા લિખિત ચરિત્ર પુસ્તક છે મહાદેવભાઈ દેસાઈ દ્વારા કયા સાહિત્યકારનું ઉપનામ આશ્રમ ઉલ્લુ છે કિશોરલાલ મસરૂવાડા મહાદેવભાઈ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો સરસ ઓલપાડ સુરત અગ્નિકુંડમાં ઉઘેલું ગુલાબ કોની જાણીતી કૃતિ છે નારાયણ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ દ્વારા આ લખાયેલું છે અગ્નિકુંડમાં ઉઘેલું ગુલાબ અને તેમાં કોની સ્ટોરી છે તો મહાદેવભાઈ દેસાઈની છે ગાંધીજીના અંતેવાસી અને ગાંધીજીના અંગત રહસ્ય મંત્રી તરીકે કોની ગણના થાય છે મહાદેવભાઈ દેસાઈની બે ખુદાય ખિદમતગાર પુસ્તકમાં કોનું જીવન ચરિત્ર આલેખવામાં આવ્યું છે ખાન અબ્દુલ ગફાર ખાન જોન માર્લેના લેખ સત્યાગ્રહની મર્યાદાનું અનુવાદ ક્યાં ગુજરાતી સાહિત્યકારે કર્યો છે મહાદેવભાઈ દેસાઈએ કયા ગુજરાતી સાહિત્યકારને ઉત્તમ ડાયરી સાહિત્યના સર્જક માનવામાં આવે છે મહાદેવભાઈ દેસાઈ વીરવલ્લભ અને અબ્દુલ કલામ આઝાદ ના જીવનચરિત્ર કોણે લખ્યા છે મહાદેવભાઈ દેસાઈએ લખ્યા છે અહીં અબ્દુલ કલામ નહીં કલામની અબુલ કલામ આવશે અબુલ કલામ આઝાદ મારી દુનિયા સાફલ્યટાણું અને ઉઘડે નવી ક્ષિતિજો એ કોની આત્મકથા સ્વરૂપે લખાયેલા પુસ્તકો છે જીણાભાઈ દેસાઈ તૂટેલા તાર અને ગાતા આસો પાલવ કોની જાણીતી કૃતિઓ છે જીણાભાઈ દેસાઈની જીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે સ્નેહ રશ્મિ છે હીરાના લટકણિયા સ્વર્ગ અને પૃથ્વી કોના વાર્તા સંગ્રહો છે ઝીણાભાઈ દેસાઈ અર્ધ્ય અને પનઘટ કોના કાવ્ય સંગ્રહો છે ઝીણાભાઈ દેસાઈ તો અહીં આ વાત પણ યાદ રાખવી હીરાના લટકણિયા અને સ્વર્ગ અને પૃથ્વી એ શું છે તો એ વાર્તા સંગ્રહ છે અર્ધ્ય અને પનઘટ એ શું છે તો એ કાવ્ય સંગ્રહો છે તો એ પણ યાદ રાખતા જવા હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જોઈએ પ્રેમ શૌર્ય કોનું ઉપનામ છે આ રીતે ટેસ્ટ આપવાની છે કે માની લો પરીક્ષામાં તમને આ પ્રશ્ન પૂછાઈ ગયો તો તમને જવાબ આવડે છે કે નથી આવડતો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો એલેક્ઝાન્ડર ફાર્બસનો જન્મ ક્યાં થયો હતો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે અને પંડિત સુખલાલજીની આત્મકથાનું નામ શું છે વિડીયો પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો